નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ. દોસ્તો, ગઈકાલથી જે આપણે જે મેન્સ માટેની મુખ્ય પરીક્ષા માટેની એક વિશેષ સિરીઝ ચાલુ કરી છે અને આ સિરીઝમાં પહેલા દિવસે જ આપના તરફથી જે છે એ ભરપૂર માત્રામાં જે છે એ સહયોગ મળ્યો છે. ગઈકાલે જે છે એ આપણે એક ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો અને મેં તમને એક ક્વેશ્ચન બી જે છે આપ્યો. આશા રાખું કે એ ક્વેશ્ચન જે છે આપણે લખી રાખ્યું હશે અને આજનો જે મોડેલ ક્વેશ્ચનનો આન્સર છે એની સાથે આપણે કમ્પેર કરવાની છે. શું આપનો મોડેલ ક્વેશ્ચનનો આન્સર હું આપને આપું છું એવો જ છે કે કોઈ ચેન્જ કરવાની આવશ્યકતાઓ છે, તો એ આજના બાબતમાં જોશો. ગઈકાલે જે ચર્ચા કરેલી હતી એ આપણે ભારત દેશમાં રાજ્યપાલના વિવિધ અધિકારો, એમની સમસ્યાઓ અને એના સમાધાનની જે છે એ ચર્ચા કરેલી. આજ જે છે એ ચર્ચા સ્પેશિયલી આપણે કરવાની થાય છે લોકસભા અને જે છે એ વિધાનસભાઓમાં એક સમયે જે અલગ અલગ પ્રકારની ચૂંટણીઓનો જે છે એ આયોજન કરવાથી જે પ્રચાર અને સમયની બચત થવાની છે તે બાબતનો કંઈક આવો ક્વેશ્ચન હતો. ગઈકાલે મેં તમને ક્વેશ્ચન જે આપ્યો હતો આજે સવારે જે છે મેં તમને ટેલિગ્રામ ચેનલમાં પણ જે છે એ મૂક્યો હતો. એઝ ઇટ ઇઝ ગઈકાલે મેં તમને વાત કરી દીધી હતી કે ભાઈ દરેક ક્વેશ્ચન પહેલાં જે છે હું તમને એ ક્વેશ્ચનની જે છે એ વિભાવનાઓ સમજાવીશ કે આ ક્વેશ્ચન શું કહેવા માગે છે અને ક્વેશ્ચનનો આન્સર જે છે એઝ અ એસ્પિરન્ટ તરીકે આપણે મેન્સ પરીક્ષાની પ્રિપેરેશન કરતા હોય ત્યારે જે છે એ કેવી રીતે લખી શકાય. ઓકે, તો પહેલાં એ ચર્ચા કરી લઈએ છીએ કે ભાઈ આમની વિભાવનાઓ શું છે. એક તો શું લખ્યું છે દોસ્તો કે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં એક સમયે એક ચૂંટણી, મતલબ વાત કરે છે દોસ્તો વન નેશન વન ઇલેક્શનની. ભારત દેશમાં એક જે છે એ રાષ્ટ્ર હોય. આમ જોવા જઈએ તો અગાઉ આપણે આવો ઘણા બધા કોન્સેપ્ટ મોદીજીની ગવર્મેન્ટ આવ્યા પછી લીધા છે, મતલબ વન નેશન વન ટેક્સ, હે ના, વન નેશન વન ટેક્સ જેવો જ એક બીજી બાબત આવી હતી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ. એટલે કે જેવી રીતે આપણે એક રાષ્ટ્ર અને એક કર એટલે જીએસટી લાવ્યા, બહુ સક્સેસફુલ રહ્યો. ત્યારબાદ જે છે દોસ્તો આપણે ક્વેશ્ચન લાવ્યા હતા કે ભાઈ વન નેશન વન પ્રોડક્ટ એટલે દરેક જે છે એ વન નેશન વન પ્રોડક્ટ એટલે કે કોઈ એક જે છે એ રાષ્ટ્રમાં કોઈ એક જિલ્લો પસંદ કરી લ્યો, એટલે કે વન ડિસ્ટ્રિક્ટ અને વન પ્રોડક્ટ એટલે દરેક જિલ્લામાંથી ઉદ્ભવતી અથવા તો ઉત્પાદિત થતી એવી પ્રોડક્ટને જે છે એ માર્કેટ સમક્ષ રાખવી કે જેનું એક્સપોર્ટિંગ જે છે એ સારી રીતે થઈ શકતું હોય, જેનું માર્કેટિંગ જે છે એ સારી રીતે થઈ શકતું હોય. એવી જ રીતે જે છે મોદીજી એમની સ્પીચમાં જે એક વખત કીધેલું હતું કે ભાઈ આપણા દેશમાં અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારની ચૂંટણીઓ થાય એના કારણે ક્યાંક ને ક્યાંક સમયની બરબાદી થાય અને ખર્ચની બરબાદી થાય છે. તો એક સમયે એક ચૂંટણીના પ્રચારના લીધે એક તો જે છે એ શું પ્રચારના ખર્ચને સીમિત કરી શકાશે, પરંતુ અહીંયા એક જે છે એ ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી કે આવું કરવાથી જે છે એ લોકો પ્રત્યેની સરકારની જવાબદારી જે છે એ ક્યાંક ને ક્યાંક ઓછી થશે અને આ જવાબદારી ઓછી થશે આ બાબતે યોગ્ય માત્રામાં ચર્ચા કરવાની થાય છે. ઓકે, તો પેલા એ સમજો દોસ્તો કે આપણે ત્યાં જે છે અત્યારે અલગ અલગ પ્રકારની વિધાનસભાઓ રાજ્યમાં અસ્તિત્વમાં રહેલી છે. 28 રાજ્યોમાં જે છે એ વિધાનસભા છે, પ્લસ એક જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કયું તો કે પોન્ડિચેરી, એક આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ છે દોસ્તો એટલે કે દિલ્હી, કે જેને તમે રાષ્ટ્રીય રાજધાની પાટનગર કહો છો એટલે કહેવાય NCT. અને એક હવે પછી 2024માં હું અને તમે જ્યારે આ વાત કરી રહ્યા છે એ દરમિયાન ક્યાંક ને ક્યાંક જમ્મુ કાશ્મીરમાં જે છે એ ચૂંટણીઓનું જે છે એ આયોજન થઈ રહ્યું છે. એટલા માટે પોંડિચેરીમાં દોસ્તો વિધાનસભા ક્યારે આવી, તો કે પોંડિચેરીમાં વિધાનસભા 1963માં આવી. દિલ્હીમાં ક્યારે આવી, તો કે 1992માં આવી. અને જમ્મુ કાશ્મીરમાં 2024માં આવી. મતલબ કે આ કેન્દ્ર શાસિત પ્રદેશ તો અલગ અલગ છે, અલગ અલગ સમય અસ્તિત્વમાં આવ્યા. આ વિધાનસભાની વાત થાય, જ્યારે આ 28 રાજ્યો છે આ 28 રાજ્યોમાં પણ અલગ અલગ સમયે અલગ અલગ વિધાનસભાઓ અસ્તિત્વમાં આવી. થોડું તમને આનો ઐતિહાસિક બાબતની બ્રીફ કરું તો ભારતના બંધારણમાં દોસ્તો 1948માં ભાગ 7માં જે છે એ અલગ અલગ પ્રકારના જે છે એ 29 પ્રાંત અને 4 વિભાગમાં એને વહેંચી દીધા. ત્યારબાદ જે છે ભારતના બંધારણનો જે છે એ 7મો સુધારો થયો 1956, કે જેમાં 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશની રચના કરી.
ત્યારબાદ જે છે 1960 માં ગુજરાત, મહારાષ્ટ્ર, 1963 માં નાગાલેન્ડ, 1966 માં હરિયાણા, 1971 માં હિમાચલ પ્રદેશ, 1972 માં મેઘાલય, મણિપુર, ત્રિપુરા, 1975 માં જે છે સિક્કિમ, 1987 માં અરુણાચલ, મિઝોરમ, ગોવા, 2000 માં ઝારખંડ, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને 2014 માં તેલંગાણા. તો આ 28 રાજ્યોની રચના અલગ અલગ સમયે હોવાના લીધે 28 રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પણ અલગ થાય અને જોડે જોડે જે છે આ રાજ્યની વિધાનસભાની ચૂંટણી તો અલગ જ થાય પણ એની સાથે સાથે જે છે એ લોકસભાની ચૂંટણી પણ થતી નથી. તો એક ક્વેશ્ચન એ આવે દોસ્તો કે જિલ્લા લેવલે કોઈ પણ પ્રકારની ચૂંટણી કરવી છે, વિધાનસભા કે લોકસભા, તો ચૂંટણીની મુખ્ય જવાબદારી કોની હોય? તો કે એ કલેક્ટરના તંત્રની હોય. કલેક્ટર જે છે એ જ વ્યક્તિ કલેક્ટર છે, એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે, અને એ જ વ્યક્તિ ડિસ્ટ્રિક્ટ જે છે એ ઇલેક્શન ઓફિસર યાની ચૂંટણી અધિકારી પણ છે. વારે વારે ચૂંટણી થાય, વારે વારે મતદાર યાદી અપડેટ કરવી પડે અને વારે વારે જે સરકારનું જે તંત્ર છે એ તંત્ર એમાં જ સંકળાયેલું રહે, જેથી કરીને જે છે એ યોગ્ય માત્રામાં તમે કોઈ પણ પ્રકારનો જે છે એ સરકારના જે યોજનાઓ છે આ યોજનાઓ જે છે એ છેવાડાના માનવી સુધી પહોંચાડી શકો નહીં. આ છેવાડાના માનવી સુધી તમે ન પહોંચાડી શકો એટલે અલ્ટિમેટ ક્વેશ્ચન શું બની જાય કે અલ્ટિમેટ તમારી યોજનાઓ જે છે એનો કોઈ તાત્પર્ય જ ના રહે, બીકોઝ તંત્ર આમાં જ ગોઠવાયેલું રહે છે. સો આપણે ત્યાં જે છે દોસ્તો વન નેશન વન ઇલેક્શનની જે છે એ વિભાવનાઓ લાવવામાં આવી. હવે મેં તમને ગઈકાલે કીધું એમ કે આ બાબતની જરૂરિયાત છે, તો પેલી આપણે શું ઇન્ટ્રોડક્શનમાં લખશું, ઇન્ટ્રોડક્શનમાં શું લખશું કે વર્તમાનમાં પૂર્વ રાષ્ટ્રપતિ મહોદય રામનાથ કોવિંદ સાહેબના અધ્યક્ષપદે સરકાર દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણીના બેનર હેઠળ એક સમિતિની રચના કરવામાં આવેલી હતી. હવે જો તમે મોદીજીએ જે છે એ સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ વન નેશન વન ઇલેક્શન એ અહીંયા દર્શાવી જ શકો, પણ એ થોડું દોસ્તો જે છે એ બીજા અથવા તો જે ક્વોલિટી કેન્ડિડેટ છે એના કરતાં ઉતરતી કક્ષાનું થશે, બિકોઝ દોસ્તો જે છે એ દેશ પીએમના નામે નથી ચાલતો. આ તમારે મારે બે સારી રીતે સમજવાનું છે ને એને પાછું અહીં રિપ્રેઝેન્ટ કરવાનું છે. આપ લખી જ શકો, એમાં કોઈ ગલત નથી કે ભાઈ મોદીજીની જે છે એ પોતાની સ્પીચની જાહેરાત અંતર્ગત ના, પણ એના કરતાં દેશ જે છે એ રાષ્ટ્રપતિના નામે ચાલે છે અને દેશમાં પૂર્વ રાષ્ટ્રપતિના જે છે એ અધ્યક્ષ પદે આવી કોઈ સમિતિની રચના થઈ હોય જો આપ આ મેન્શન કરી દો તો બીજા કરતાં થોડુંક એટ્રેક્ટિવ જણાશે. ઓકે, સો પૂર્વ રાષ્ટ્રપતિ મહોદય રામનાથ કોવિંદના અધ્યક્ષ પદે સરકાર દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણીના બેનર હેઠળ એક સમિતિની રચના થઈ. અહીંયા પછી તમારે આ સમિતિમાં સભ્ય તરીકે અમિતભાઈ શાહ છે એને કદાચ ઉલ્લેખ ન કરો તો ચાલે, આપણે ચેરમેનનું લખી દીધું, ધેટ્સ ઇનફ. આ બાબતે અગાઉ પણ ઘણા તજજ્ઞો દ્વારા જે છે એ ચર્ચા કરવામાં આવેલી હતી, તે પાછળનો તર્ક સમય અને નાણાંની બચત કરવાનો હતો. જે ક્વેશ્ચન જ આપ્યો દોસ્તો, તો ક્વેશ્ચનને આપણે આન્સરના ફોર્મમાં જ કન્વર્ટ કરી દઈએ કે ભાઈ અગાઉ બી ઘણા બધા જે છે એ તજજ્ઞશ્રીઓ હતા, એવું નહોતું કે અત્યારની સરકારે જે છે આ વિભાવનાઓ આપી. અગાઉ પણ જે છે તજજ્ઞ એ કીધું કે જો એક સમયે એક સાથે લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન યોજાશે તો ડેફિનેટલી જે છે એ ક્યાંક ને ક્યાંક સમયની બચત થશે અને એની સાથે સાથે જે છે એ સરકારશ્રીને થતો ખર્ચ પણ બચશે. હવે યાદ રાખો, સાથે સાથે સરકારી મશીનરીઓ સહિત રાજનેતાઓ દ્વારા જે કોઈ પ્રકારે વિકાસના કામ પણ કરી શકાય છે, જો સરકારી મશીનરીઝ, મેં તમને વાત કરી આને કહેવાય સરકારી મશીનરીઝ, મતલબ કે કલેક્ટર તંત્ર દ્વારા ઉપયોગમાં આવતા અલગ અલગ પ્રકારની બાબતો. તો એક તો જે દોસ્તો સમય બચે જ છે, બીજું જે છે એ ડેફિનેટલી શું બચે કે ગવર્મેન્ટની મશીનરીઝ. આ આપણો દોસ્તો કયો પાર્ટ થઈ ગયો, ઇન્ટ્રોડક્શનનો પાર્ટ થઈ ગયો. હવે જો તમે આટલું સારું ઇન્ટ્રોડક્શન જે છે તમારી આન્સર શીટમાં લખી દો, વ્યક્તિને તમારી પાસેથી જે અપેક્ષા છે એ અપેક્ષા ફૂલફિલ થઈ જશે. એમની અપેક્ષા એવું જ છે દોસ્તો, બિકોઝ લાઈફમાં જે છે એ બહુ બધા જે છે આપણે આગળ નીકળી જઈએ તોય ન ચાલે, બહુ બધા પાછળ નીકળી જઈએ તોય ના ચાલે. મતલબ કે ઘણી બધી વખત તમે જ્યારે કોઈ આન્સર શીટ ચેક કરતા હશો ને ત્યારે તમારા ધ્યાનમાં આવતું હશે કે ત્યાં જે છે એ પેપર ચેક કરનારા વ્યક્તિએ જે છે એ મેન્શન કર્યું હોય કે ઉમેદવાર પ્રશ્નને સમજી શક્યો નથી. મતલબ આ બાબતે તમે ઘણું જાણો છો પણ ઘણું જાણો એમાંથી કેટલી વસ્તુ ડિલિવર કરવી, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ.
આજે હું તમને એમ કહું છું દોસ્તો, તમે જયારે ગુજરાતી જે છે એમાં પત્ર લખો, ઇંગ્લિશમાં પત્ર લખો, તો આપ જેટલા લોકો મેન્સ પ્રિપેરેશન કરો છો આમાંથી કયો વ્યક્તિ દોસ્તો એવો છે કે જેમને જે છે એ ફોર્મેટ ના આવડતું હોય? પત્ર વ્યવહારનું ફોર્મેટ, અહેવાલ લેખનનું ફોર્મેટ આ ઈચ એન્ડ એવરી કેન્ડિડેટને આવડે, પણ પત્ર વ્યવહારના ફોર્મેટમાં કઈ વસ્તુ તમારે જે છે એ ડિલિવર કરવી મેઇન હાર્ડમાં, આ વસ્તુ જો એઝ અ એસ્પિરન્ટ તરીકે તમને આવડી જાય તો તમને માર્ક આવવાના સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે. આપ નિશ્ચિત થઈ જાઓ કે ભાઈ મારો આન્સર જે છે સાચો છે. અને તમને જે ડર છે ને દોસ્તો મેન્સ આ બાબતે, એ ડર તરત જ નીકળી જશે. હે, ચલો આગળ વધીએ. આપણે હવે અહીં સમજો, એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે નિમ્નલિખિત અનુચ્છેદમાં ફેરફાર કરવા અનિવાર્ય છે. આ મોર 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 જેટલી વખત બોલાવો એટલી વખત આ મહત્વનું થઈ જશે. તમે દોસ્તો પેપરમાં બધું જ લખો, પણ પેપરમાં તમે એ જ નહીં લખો કે ભાઈ જ્યાં સુધી બંધારણ છે અને બંધારણના કયા અનુચ્છેદમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે, તો તમારો આન્સરનો કોઈ મતલબ જ નથી. તમારે એને કહેવું તો પડે કે ભાઈ આટલા આટલા અનુચ્છેદમાં ફેરફાર કરવો પડે. હવે જો મેં આવી રીતે લખ્યું છે, તમે આન્સર શીટમાં આવી રીતે નહીં લખવાનું. તમારે શું કરવાનું કે ભાઈ અહીંયા તમને કે ભાઈ નિમ્નલિખિત જે છે એ અનુચ્છેદમાં ફેરફાર અનિવાર્ય છે, તમારે આવી રીતે લખવાનું, અનુચ્છેદમાં ફેરફાર અનિવાર્ય છે. અને ધેન આફ્ટર તમારે આવી રીતે એક ડાયોગ્રામ ડ્રો કરવાનો, એમાં લખવાનું આર્ટિકલ 83, પછી 85, પછી 172, 174 અને 356. દોસ્તો આ તમને બધા અનુચ્છેદ સાહેબ આવડતા હશે, પણ એ જ અનુચ્છેદને અહીંયા લખવા આ વસ્તુ બહુ મહત્વની થઈ જાય. આપણે ત્યાં દોસ્તો જે છે એ અહીંયા લખેલું છે કે સંસદની મુદત, અને એમાંય મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું એવું હતું 85-2, સંસદના સત્ર બોલાવવા, સંસદના સત્રની સમાપ્તિ કરવી, અથવા તો આપણે ત્યાં લોકસભાના વિસર્જનની વાત કરે છે. અહીંયા જે વાત કરે છે દોસ્તો વિધાન મંડળની મુદત, અને અહીંયા વાત કરે છે વિધાનસભાનું વિસર્જન. અને જો 28 રાજ્ય છે, દરેકમાં આજ માની લો કે જમ્મુ કાશ્મીરમાં અત્યારે ચૂંટણી ચાલે છે 2024 સપ્ટેમ્બર મહિનામાં, પરંતુ દોસ્તો જે છે ગુજરાતમાં તો વિધાનસભાની ચૂંટણી 2000 જે છે એ 22 થઈ ગઈ, 5 વર્ષ, એટલે ત્યાં તો 2027 થશે, તો બંનેમાં એક સાથે નથી. તો તમારે 28 રાજ્યમાં જે છે એ બધામાં એક સાથે ચૂંટણી કરવી હોય તો તમારે રાષ્ટ્રપતિ શાસન લગાડવું પડે. કારણ કે દરેક રાજ્યમાં એક સાથે ચૂંટણી કરવી છે. હવે જો આટલું તમે લખી દો, હું તમને 110% ગેરંટી આપું છું વ્યક્તિ તમારાથી જે છે આકર્ષિત થાય, તમારા આન્સરથી જે છે આકર્ષિત થાય. હવે સમજો, તો તમે અનુચ્છેદ આપી દીધા, વર્તમાન વ્યવસ્થા અનુસાર ચૂંટણીઓ સરકારને જનતા સાથે જોડવાનું કામ કરે છે. અત્યારની ચૂંટણીની વ્યવસ્થા શું છે? અત્યારે ચૂંટણીની વ્યવસ્થા કે જ્યારે ચૂંટણી આવે ત્યારે પ્રજા સાથે જે છે એ વ્યક્તિ કે નાગરિકનો જે છે એ એક અલગ પ્રકારનો જ રિશ્તો જે છે, એક પ્રકારનો સંબંધ જે છે જોડાય છે. આ વ્યવસ્થા મુજબ સરકાર જનતાની સમસ્યાઓ જે છે એ દૂર કરવા માટે મજબૂર થાય છે. જો હવે ધીરે 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 તમે પ્રશ્નની જે છે એ આન્સર તરફ જાઓ છો કે ભાઈ અહીંયા શું થાય છે કે આ વર્તમાન જે વ્યવસ્થાઓ છે એ જનતા સાથે જે છે એ જોડવાનું કામ કરે, અને આ વ્યવસ્થા મુજબ જનતાની સમસ્યાઓ જે છે એ દૂર કરવા માટે થાય અને કામ કરે છે કોણ? તો કે ભાઈ આ રાજકીય વ્યક્તિઓ કરે છે. એના હાર્દમાં કોણ છે? તો કે ચૂંટણી છે. જ્યારે ચૂંટણી થાય ત્યારે અલગ અલગ પ્રકારના જે છે એ વેપારી મંડળો હોય, અલગ અલગ પ્રકારના સમાજ છે, અલગ અલગ પ્રકારના કર્મચારી મંડળ છે, એ અલગ અલગ પ્રકારની સરકાર પાસે ડિમાન્ડ કરે, અને એ સરકારે જે છે એ જ્યારે યોગ્ય માત્રામાં આવી ડિમાન્ડો જે છે એ સ્વીકારી લેતી હોય, જ્યાં સુધી સરકારની સાઈડથી જે છે એ કોઈ પ્રશ્ન નથી રહેતો ત્યાં સુધી જે છે એ તમારી ડિમાન્ડ જે છે એમાં સ્વીકારી લેવામાં આવે. સરકારને એવું જણાવવું જોઈએ કે તમારી ડિમાન્ડથી જે છે એ સરકારી મશીનરીઝને કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય, સરકારી બાબતને નુકસાન નહીં થાય. પરંતુ યાદ ખાસ આ રાખજો, પરંતુ પોઝિટિવ પાસું અને નેગેટિવ પાસું બે હોવું જોઈએ. મેં તમને કીધેલું છે કન્ફ્યુઝનમાં એટલું પણ નેગેટિવ નહીં લખવાનું કે પેપર ચેક કરનારા વ્યક્તિના મગજમાં તમારી નકારાત્મક જે છે એ ભાવ ઉભો થાય. પરંતુ લોકતાંત્રિક ઇતિહાસ મુજબ, જો શબ્દ કહેવાયો લોકતાંત્રિક ઇતિહાસ, વ્યક્તિ જે છે એને લાઈક નહીં મેચ્યોર પર્સન જો ભાઈ કેન્ડિડેટ ઓકે છે, લોકતાંત્રિક ઇતિહાસ મુજબ રાજકીય વ્યક્તિ
સામાન્યપણે ચૂંટણી જીત્યા બાદ પોતાની જવાબદારીઓ ભૂલી જાય છે, અર્થાત 5 વર્ષે ચૂંટણી આવી પ્રવૃત્તિઓને આગળ વધારે છે. મતલબ શું થયું દોસ્તો? હે, તમે જે વ્યક્તિના એક્ચ્યુઅલમાં પ્રશ્ન છે, હમણાં જ તમે જોયું છે કે ભાઈ બરોડામાં જે છે એ જ્યારે વરસાદનો પ્રશ્ન ભાઈનો, ત્યારે જે છે ત્યાં જે પૂર આવવાના પ્રશ્ન ભાઈના, અને લોકો જે હેરાન થયા છે, અને લોકોએ જે છે કીધેલું છે કે ભાઈ અમારે જે છે એ ચૂંટાયેલી સરકાર જે છે એનો પ્રતિનિધિ નથી જોતો, અમારો પ્રતિનિધિ જ્યારે 5 વર્ષે ચૂંટણી આવે ત્યારે દેખાય છે, એની પહેલાં ક્યાંય દેખાતા જ નથી. તો આ લખીને તમે એવું સાબિત કરવા માંગો છો દોસ્તો, અને તમે એવું સાબિત કરો છો કે ભાઈ સરકારના પ્રશ્નોના જવાબને તમે તમારા શબ્દની કલમથી જે છે એ દર્શાવી દો છો. લખો છો ને કે આવો આજકાલનું નથી, આ એક બરોડામાં જે છે આવું ઘટના નથી, આવા અન્યમાં, અને આ માત્ર ને માત્ર કોંગ્રેસની, આ ભાજપની, કે આવા આમ આદમી પાર્ટીની વાત નથી થતી, આવા તમામ પ્રકારના રાજકીય વ્યક્તિની વાત થાય. કે તમામ પ્રકારના રાજકીય વ્યક્તિઓ શું કરે છે કે સામાન્યપણે જે છે એ પોતાની જવાબદારી ભૂલી જાય, પરંતુ ઉપરયુક્ત બાબતથી સ્પષ્ટ થાય છે કે જવાબદેહી લોકતંત્રનો નિષ્કર્ષ છે. લોકતંત્રનો નિષ્કર્ષ શું છે? લોકો પ્રત્યે ચૂંટાયેલા વ્યક્તિ, રાજકીય વ્યક્તિની જવાબદેહી. જો સમય સમય ચૂંટણી નહીં થાય તો જવાબદેહીમાં ઘટાડો આવશે. પોઝિટિવ પાસામાં હવે નેગેટિવમાં ફેરવી નાખ્યું આપણે, કે જો સમય સમય ચૂંટણી ન થાય, માત્ર દોસ્તો જે છે એ માની લે કે દર 5 વર્ષે એક જ વખત ચૂંટણી થાય. અત્યારે એક સેકન્ડ માટે આપણે માની લઈએ દોસ્તો કે 2026માં એક સાથે ચૂંટણી થઈ ગઈ, 28 રાજ્યોની, પ્લસમાં આપણા 3-3 કેન્દ્ર શાસિત પ્રદેશની, અને પ્લસમાં જે છે એ લોકસભાની. આ 28 રાજ્યો પ્લસ 3 કેન્દ્ર શાસિત પ્રદેશ અને એક લોકસભા, આ બધાની એક સાથે ચૂંટણી થાય તો 2026માં જે ચૂંટાયેલી સરકાર હજી ચૂંટણી પહેલાની, યાની કે મોદીજી અહીંયા ગવર્મેન્ટમાં હોય તો મોદીજી શું કરી નાખે, એક સાથે જે છે એ 2,00,000 સરકારી ભરતીઓ બહાર પાડી, લોકો જે છે એ યુવાનોને આકર્ષિત કરી લે. લોકોને એમ થાય કે ઓ યાર મોદીજીએ તો 2,00,000 જેટલી જે છે સરકારી ભરતી બહાર પાડી દીધી. અથવા તો માની લો કે આ સમયે ચૂંટાયેલી સરકાર કોંગ્રેસ હોય અને આવી ચૂંટણી એક સાથે થવાની હોય, ત્યારે જે છે એ રાહુલ ગાંધી જે છે એ દેશના પીએમ હોય, તો એ એક સાથે જે છે એ 1,00,000 ચૂંટણીની જાહેરાત કરી દે, 1,00,000 જે છે ભરતીની જાહેરાત કરી દે. અથવા તો જે ચૂંટાયેલી સરકાર છે દોસ્તો, એ જમ્મુ કાશ્મીરમાં જ્યારે પાકિસ્તાન તરફથી કોઈ આક્રમણ થતું હોય તો સરકાર જે છે શું કરે કે જમ્મુ કાશ્મીરમાંથી જે છે એ પાકિસ્તાનમાં જે છે ફરીથી એક સર્જિકલ સ્ટ્રાઇક. જે લોકોની ડિમાન્ડ છે એ સાચી કે ખોટી, સરકારે ડિમાન્ડ સ્વીકારી લીધી અને પછી એક સાથે ચૂંટણી થાય. એક સાથે ચૂંટણી થાય એટલે શું થયું, એક આખું જે મોજું, એક આખો વેવ કોની તરફથી આવ્યો, ચૂંટાયેલી સરકાર તરફથી આવ્યો. કારણ કે વિરોધ પક્ષ તો ત્યારે કંઈ કરી નહીં શકે, એમના તરફનો વેવ આવ્યો એટલે બધા જ એક સાથે મત કોને જશે, તો કે જે ચૂંટાયેલી સરકાર અત્યારે શાસનમાં છે એમના ઉપર જશે. તો સરકાર મેજોરિટી જે છે એ આ 28 રાજ્યો, 3 કેન્દ્ર શાસિત અને જે છે એ 1 લોકસભા કોની તરફથી આવી જશે, આ સરકાર તરફથી. બીકોઝ એમને જે તે વખતે જે છે એવા લોભાવણી જાહેરાતો આપી. તો ક્વેશ્ચન એ થાય કે ભાઈ જો 5 વર્ષે જે છે એ ચૂંટણી થાય અને વારે વારે ચૂંટણી ના થાય તો જે છે એ લોકતંત્રનો નિષ્કર્ષ છે, સમય સમયે ચૂંટણી થવી જોઈએ. આ લોકતંત્રનો નિષ્કર્ષ શું છે? સમય સમયે ચૂંટણી થવી જોઈએ, પરંતુ જનતા અને તેના પ્રતિનિધિઓ વચ્ચે એક શબ્દનો તફાવત આવવાની શક્યતાઓ છે, જેનાથી લોકતંત્રમાં પણ એક નકારાત્મક દ્રષ્ટિકોણથી પ્રભાવિત થવાની શક્યતાઓ રહે છે. ઓકે, હવે આટલો આન્સર તમે કન્ક્લુઝનમાં લખી દો, બસ પતી ગયું. જેટલું માંગ્યું છે, જેટલું આપવું પડે છે એટલું જ આપવાનું છે દોસ્તો. આમાં જેટલું માંગ્યું હતું એ બધી વસ્તુ તમે આપી દીધી હે ને, આમાં વિશેષ પ્રકારની વસ્તુઓ જે છે એ આપણે કોઈ જરૂરિયાત છે જ નહીં. અચ્છા, બીજું એક કે આ જે છે એ મેં તમને પીડીએફ જે છે એ પીપીટીના ફોર્મમાં, પીડીએફમાં ફોર્મમાં હું ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, એટલે આપ ચિંતા ન કરતા. ગઈકાલનો આજે છે એ હું તમને જનરલી વીકમાં જે છે એ આખી પીડીએફ આપી દઈશ. 7 ક્વેશ્ચન માની લો કે વીકમાં થાય તો સન્ડેના રોજ જે છે એ સાથે 7 ક્વેશ્ચન જે છે હું આપને શેર કરી દઈશ. ઓકે, એટલે તમારે એની પ્રિન્ટ આઉટ કઢાવવી હોય, તમારે એને જોવી હોય, ચેક કરવું હોય તો તમે સારી રીતે ચેક કરી શકો. તમારે એક લિથોના સ્વરૂપમાં બનાવવું હોય તો એ બની શકશો. ઓકે, તો ગઈકાલનો ક્વેશ્ચન મસ્ત રીતે થઈ ગયો, આજનો ક્વેશ્ચન બી થઈ ગયો. હવે આવતીકાલનો ક્વેશ્ચન જે છે આપની બુકમાં મેન્શન કરી દેજો,
આવતીકાલે સાંજે 9 વાગ્યાના ટકોરે ફરીથી જે છે હું આપને લખાવી દઈશ. ક્વેશ્ચન એક આવો છે, ભારતના બંધારણમાં સંસદના બંને ગૃહમાં સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ છે, તે બાબતના સંજોગ જણાવો અને કઈ બાબતમાં સંયુક્ત બેઠક બોલાવી ન શકાય તે અંગેની ચર્ચા કરો. ઓકે, મતલબ સંયુક્ત બેઠકની ચર્ચા કરવાની છે, એના સંજોગની ચર્ચા કરવાની છે અને સંજોગમાં પાછો અપવાદ એટલે કે કઈ બેઠક જે છે એ મળી ન શકે. ફરી એક વખત કહી દઉં દોસ્તો, આપે ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થવું હોય તો આપ ટેલિગ્રામ ચેનલ આપણી જે છે એ કણિત ગાઈડન્સ જેમાં તમને તમામ પ્રકારની અપડેટ જે છે હું આપી દઉં છું એમાંય જોઈન્ટ થઈ શકો. અને બાકી પ્રિલિમ્સ અથવા તો મેન્સ બાબતે આપની કોઈ ક્વેરી હોય તો આપ જે છે એ ડેફિનેટલી જણાવી શકો. 7226926024 તો આપ જે છે ડેફિનેટલી દોસ્તો કંઈક પણ ઇશ્યુ હોય તો કહી શકો. ઓકે, અને બ્રોડકાસ્ટમાં તમારે જોઈન્ટ થવું હોય તો અહીંયા જોઈન્ટ લખી અને મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો. ચલો આવતીકાલે જે છે ફરીથી મળીએ દોસ્તો, આજ જે છે એ અનુચ્છેદ 108ની જે છે એ ચર્ચાઓ કરીએ, ત્યાં સુધી તમારો મેન્સનો આન્સર જે છે એ લખી રાખજો. અને ગઈકાલે મેં તમને કીધું એવી રીતે લાઇક શેર સબસ્ક્રાઇબ એવું આપણે કહેતા નથી, આપ પાસ થાઓ, આપ આપના માતા પિતાના સપનાઓ જે છે એ સારી રીતે જે છે એ ડ્રીમ અચીવ કરો, એ જ મારી જે છે એ અપેક્ષા સાથે. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ, આવજો, બાય બાય, સિયા.